સુતા નથી? અત્યારે સુઈ જવું જોઈએ ને તમારે. ક્યાંથી સુવે? આ તું આટલું તો મોડો આવશો તો તને ખબર ન પડે વહેલું આવી જવાય એમ. પપ્પા પહેલાં આવવું જ હતું અને આવવા નીકળતો પણ હતો, પણ આ શ્રીદેવીને માને તો ને, મતલબ કે મીટિંગ પૂરી થાય તો આવું ને. મીટિંગમાં સમય જેટલો બધો જોઈ ગયો કે સમયનો ખ્યાલ જ ના રહ્યો. સોરી હા. પણ રોજ આટલી બધી મીટિંગોની શું જરૂર હોય છે? અઠવાડિયામાં એકાદ મીટિંગ કરીને ફાઇનલ કરતા હોય તો કે પ્રોગ્રામ જે કંઈ કરવાના હોય, રોજ પછી વાતોના વડા કરો, ખોટી ગપ્પા મારીને ટાઈમ બગાડો. ના, ગપ્પા મારવા નથી રોકાતા પપ્પા. હવે એમાં એવું છે કે હું અને દેવેન બંને પાર્ટનર છીએ, એટલે અમુક જગ્યાએ મારા નિર્ણયો મને યોગ્ય લાગતા હોય, અમુક જગ્યાએ શ્રી દેવેન જે નિર્ણયો લેવાનો હોય એની રીતે યોગ્ય હોય. પછી શું છે કે આ બંનેના નિર્ણયો આમને સામને હોય ત્યારે ડિસ્કશન થઈ શકે. એટલે થયું એવું કે આ છેલ્લા 2-3 દિવસથી અમે લોકો પાર્ટીને કન્વિન્સ કરવા માગીએ છીએ, પણ હવે ઓર્ડર લેવો કે ના લેવો એમાં કન્ફ્યુઝનમાં છીએ, એટલે લેટ થઈ જાય છે. પણ મેં સાંભળ્યું છે કે તું દેવેનના ઘેરે બેસીને આ બધું મીટિંગો સીટિંગો કરે છે, ત્યાંની જીવન જો બેન છે. તમને કોણે કહ્યું પપ્પા? મતલબ કે હવે હું તારો બાપ છું ભાઈ, ખબર તો ગમે ત્યાંથી પડી જાય ને અમને. અને તમે અને હા, આ તારા લગ્ન કરાવ્યા તો ઘેરે તારી બાયડી વાટ જોતી હોય. રોજનું થયું પછી આ, એકાદ દિવસ તો ઠીક છે. સમજાતું નથી પપ્પા કે આ લગ્ન તમે કરાવ્યા શું કામ? હા, તમે જાણો છો ને કે આ અંકિતા સાવ ગામડાનું ભોથું અને કમાર છે, એક રૂપિયાની ખબર પડતી નથી. હવે મારી રાહ જોઈને બેસશે ઘરે, જમશે નહીં. હવે આવા બધા દેખાડા કરવાની શું જરૂર છે? આ ગયો ને ત્યારે કહીને ગયો હતો કે મારી રાહ જોતા નહીં કોઈ, તો સુઈ ગયા હશે એના ઘરમાં જઈને. હવે એમાં એની શું ચિંતા કરવાની હોય? એ દેખાડો નથી કરતી, જે કંઈ છે ને ગામડાના સંસ્કાર છે અને સરખી રીતે રહે છે ઘરમાં. હવે તારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, પહેલાં તો તે ના નહોતી પડી, પહેલેથી જો ઘસીને ના પડી દીધી હોત ને તો આજે એ છોકરીનું જીવન તો ન બગડત. પહેલાં એણે મારી સાથે બધી શરતો કરી હતી, મતલબ કે મેં એને જેટલું જેટલું કહ્યું એમાં બધે હા પાડી હતી અને કહેતી હતી કે હું ગામડેથી જેવી શહેરમાં આવીશ ને એટલે તમે જેમ કહેશો એમ બદલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. પણ છરાય નહીં હા પપ્પા, હા જેવું એણે કહ્યું હતું ને એમાંથી જરાય એણે સુધારો નથી લાવ્યો. હવે તમે જ કહો પપ્પા, આવી પત્નીને શું કરવી છે ઘરમાં? આના કરતાં તો લગ્ન ના થાય એ જ સારું છે ને. એટલે તારું બહાર રહેવાનું કારણ એ છે? તો કહી દે અમને ખબર પડે. છો પપ્પા, એવું કોઈ કારણ નથી. કારણ તો એક જ છે કે ઓફિસમાં વહીવટો હમણાં થોડા ઘણા વધારે છે, અમારે ઓફિસને અપડેટ કરવી છે, તો પછી એના માટે જે કંઈ પણ મીટિંગ્સો થતી હોય એમાં મારે હાજર રહેવું પણ જરૂરી છે. અને આમ પણ આજે વહેલા મોડું થઈ રહ્યું છે ને એના વિશે મેં મમ્મીને અને અંકિતાને બંનેને કહ્યું છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા તો કરે જ ને ભાઈ, આ ઘરની બહાર તમે રાતોરાત ફરતા હો, રખડતા હો, અને શ્રીદેવન એના ઘરે જઈને તમે બેસો, ત્યાં જુવાન જોત દીકરી છે, એની બેન છે, અને સમાજમાંથી વાતું થાય કાલ હવારે કે આ લોકો આવે છે અને આ અડધી રાતે બેઠા હોય છે, તો આ પછી કાલ હવારે બધું આપણા ઘર સુધી વાતું ફૂગે. લોકો તો વાતો કરવાના જ છે ને પપ્પા. હા, આ ગામના મોઢે ઘરણા બાંધવાના છે ભાઈ, આ કહેવત તો તમે જાણો છો ને. અને તમે પપ્પા આવું બધું વિચારી શકો મને ખ્યાલ જ નહોતો. આમ પણ હું મારા મીટિંગ સિવાય બીજા કોઈ પણ વહીવટોમાં ફરતો નથી, મારી મીટિંગ્સ બતાવીને આવતો રહું છું. એટલે છે ને આ તમારા મગજમાં જે બે મતલબ ના બધા નત નવા વિચારો આવે છે ફરે છે, બધી જ એરર કાઢી નાખો. હા, એરર કાઢી નાખશો ને એટલે એકદમ હળવા ફૂલ થઈ જશો. હા, હવે તું શીખવાડી છે એમને બાપને કે મારે મગજમાં શું વિચારવું શું ન વિચારવું. આ તમારું વાણી અને વર્તન જોતા છે ને મને છે ને સારું નથી લાગતું, અંદેશા છે ને એના ખોટા છે એવું. સારું તો મને પણ નથી લાગતું કે ઘરે આવ્યા પછી તમે લોકો મને રોજે રોજ આ રીતે ટોકો. હવે હું કંઈ આવારા છોકરો તો નથી ને, મને ખબર પડે છે કે બિઝનેસ કેવી રીતે કરવો કેવી રીતે ના કરવો બધી જ ખબર પડે છે. એટલે તમારા આ બે મતલબની સલાહ સૂચનો મને કંઈ જ કામના નથી પપ્પા. હા બેટા, બિઝનેસ સંભાળે તેની કોઈ ના નથી, પણ સાથે સાથે પરિવારને પણ સાચવવાનો ભાઈ, એટલું ધ્યાન રાખતો થઈ ગયા.
તો બહુ થઈ ગયો, મારે તને બીજું કહેવાનું કાંઈ નથી થતું. બહુ લેટ થઈ ગયું છે નહીં પપ્પા, તો હું સુઈ જાઉં, આરામ કરું. હા સુઈ જાઉં, જાઉં. ગુડ નાઇટ, ટેક કેર, મળીએ ફરી પાછા સવારે, ત્યારે આવા બધા ટોપિક ઉપર વાત કરશું. રાતના 2 વાગ્યા છે પણ શું નથી. હેરાન કર્યા છે ઘરમાં બધાએ, કોઈ જાતનું કોઈને સેન્સ જ નથી. તને કોણે કહ્યું હતું કે પપ્પાને બધી વાત કરે? મેં કઈ વાત નથી. તો પછી હમણાં બહાર પૂછતા હતા કેમ, ક્યાં ગયો હતો, આટલું બધું મોટું કેમ થયું છે? હા અંકિતા બહુ તારી રાહ જોઈને બેઠા હશે. મેં કહ્યું હતું કે મારી રાહ જોઈને બેસ અહીંયા. મમ્મી જાગતા હતા તો કદાચ મમ્મીએ કીધું હોય તો. હા હવે ભોળી બનવાનું નાટક કરીશ. હા તને કહીને ગયો હતો ને કે મારે આવવામાં લેટ થઈ જશે, મીટિંગ છે. તો પછી અત્યારમાં પપ્પાને બધી વાત કરીને નાટક શું કામ કર્યું? અને અત્યારમાં બધા નાટકો કરવાની શું જરૂર છે? મૂકી દે ને, ખબર છે તારી પાસે બહુ વધારે પડતું કામ છે. મેં નથી કીધું પપ્પાને, સાચું કહું છું. વાહ, પપ્પા તો ભગવાન છે નહીં, અંતર્યામી, કે બધાના દિલમાં શું ચાલે છે બધું જાણી લે છે. મમ્મી જાગતા હતા તો કદાચ મમ્મી આરે વાત થઈ હોય. પ્લીઝ હા, તું છે ને તારી કાઠિયાવાડી લેંગ્વેજમાં આવું બધું બોલવાનું બંધ કરી દે. મને જરાય નથી ગમતું, તારો એક એક શબ્દ મને મગજમાં વાગે છે. મેં હાસું કીધું છે, મેં પપ્પાને કાંઈ વાત કરી જ નથી. તમે પપ્પાને પૂછી જોજો, મેં કીધું હોય તો. રાહ જોવાની શું જરૂર હતી? અત્યાર સુધી જાગવાની શું જરૂર હતી? મેં કહ્યું હતું કે જાગજે, સુઈ જવાનું કહ્યું હતું ને, તો સુઈ કેમ ના ગઈ? તમે ન આવો ત્યાં સુધી મારે જાગવાની ટેવ પડી ગઈ છે. હા બસ આ જ વાતનો વાંધો છે મને, તું અહીંયા જાગીશ, બાર બધાને ખબર પડશે કે તું મારી રાહ જોઈને બેઠી છે, અને હું લેટ આવ્યો છું એટલે પપ્પા અને મમ્મી પણ જાગશે. અને જ્યારે હું ઘરમાં ગડીશ એટલે પહેલા તો મને એ લોકો વધાવશે, પછી અહીંયા ઘરમાં અંદર ગડીશ એટલે મારે તારી સાથે તડિંગા લેવાના. આ રોજનો ક્રમ થઈ ગયો છે, તને કઈ ખબર નથી પડતી? આ તારા મગજમાં હું જે કઈ પણ વાત બેસાડવા માંગુ છું એ નથી બેસતી. પણ તમે જ્યાં સુધી આવો નહીં ત્યાં સુધી મને નીંદર ન આવે. તો પછી કૂવામાં જઈને પડીને મરી જા ને. મેં થોડું કહ્યું છે કે મારા માટે જીવ બંધ કરી દે ને, મારા માટે જીવવાનું. લગ્ન કરીને આ ઘરમાં આવીશું તો તમારા માટે જીવ. બહુ સારું કર્યું, મારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવીને મારી જિંદગીને નરક કરી નાખી છે. હવે આનાથી વધારે 1% પણ ઉપકાર મારે તારો નથી જોઈતો, મને માફ કરી દે, બક્ષી દે. હવે મારી ઉપર એટલી રેડું કેમ નાખો છો? પણ તો શું કરું, અહીંયા ઘરમાં ગડીને તારી આરતી ઉતારું, તને એમ કહું કે વાહ બહુ સરસ કામ કર્યું છે, મારી રાહ જોઈને. આ જમવાનું પણ બાકી હશે ને તારે? હા આ જમી પણ નહીં હોય તું, કારણ કે તને તો એમ હશે કે મારા પતિ એટલે કે સોરી હા પતિ દેવ આવે પછી હું એની સાથે જમીશ. મેં કહ્યું હતું ને તને કે હું જમવાનો નથી સાંજે. તમે ના પાડી હતી ને એટલે મેં ખાઈ લીધું છે. સારું કર્યું કે જમી તો લીધું એટલીસ્ટ. હા હું જે બહાર જમીને આવ્યો છું એ ઉગશે તો ખરા, પણ જાણે કયા કાળ જોગડિયામાં મારા લગ્ન થયા હશે તારી સાથે, એ સમજાતું નથી મને હવે. અને તે લગ્ન પહેલાં શું કહ્યું હતું કે તું સુધરવાની કોશિશ કરીશ, હા જેવી રીતે હું કહું છું એવી રીતે રહેવાની કોશિશ કરીશ, એક પણ પ્રયત્ન કર્યો છે? હા માનીએ કે પ્રયત્ન કરીએ, હા પ્રયત્ન કરે ને એ વ્યક્તિમાં સુધારો આવે, તારામાં સુધારો તો આવતો જ નથી, હંમેશા ઉલટા નહીં. રોજે રોજ કોણ જાણે કયું ભેજું છે તારી અંદર ભગવાને ફીટ કરેલું, કે રોજે રોજ આ એકની એક વાત હજારો વખત થઈ ગઈ હોય છતાં પણ એનું રિપીટેશન કરવાનું. કરું જ છું ને કોશિશ સુધરવાની, તમે જેમ કહો છો ને એમ ટ્રાય કરું છું. શું પહેર્યું છે? આ સાડી હાડી છે. નાઇટમાં નાઇટ ડ્રેસ પહેરવાનો હોય તને લાવી આપ્યો છે ને, ખર્ચો કર્યો છે ને મેં, તો ક્યારે પહેર્યો? ક્યારે નથી પહેર્યો. નથી ફાવતો મને. ફાવતું તો મને પણ નથી તારી સાથે, તો શું કરું, આ ઘરની બહાર કાઢી મૂકું? જોકે મારે તો કાઢી જ મૂકવી છે, મારી અંદર તો એવું ચાલી રહ્યું છે કે ક્યારે મોકો મળે અને તને ઘરની બહાર કાઢી મૂકું. પણ સાલું હા મમ્મી પપ્પા દર વખતે આવીને બચાવી લે છે, અને એમના લીધે તારા ઉપર હું કોઈ પણ જોગમી પણ નથી ચલાવી શકતો. બસ હા એમની નજરમાં સારું બનીને રહેવાનું મારા નસીબમાં લખાઈ ગયું છે. હવે તમને હું નહોતી ગમતી તો લગ્ન વખતે જ ના પાડી દેવાય ને મમ્મી પપ્પા. અરે ના પાડવી જ હતી પણ ના પાડી શક્યો, હા એ જ વાતનો વસવસો રહેશે મને આખી જિંદગી. કારણ કે હા મમ્મી પપ્પાને તું બહુ ગમી ગઈ હતી, તારા જેવી સંસ્કારી ગુણવાન બીજી કોઈ બહુ મળે એમ નહોતી, અને એમના મગજમાં તો ન જાણે લોકોએ કઈ વાત ભીડ કરી નાખી હતી.
કે જાણે હાજી વન મને તારા સિવાય બીજી કોઈ છોકરી મળવાની જ નથી. જો એ સમયે થોડી ઘણી રાહ જોઈ હોત ને તો એટલીસ્ટ સારા કરતા તો કંઈક સારી છોકરી મળત ને. હા, જે છોકરી મને સમજી શકત, મારી પોઝિશન સમજી શકત, મારે જેવી રીતે રહેવું છે એવી રીતે રહેવાનો પ્રયત્ન કરત. પણ તું જે ભાગની ભમરાળી છો જે મારા નસીબમાં આવી છે. ધીમે ધીમે બોલો, અડધી રાત થઈ છે, બાજુ સાંભળતા હશે બધે. તો ભલે ને સાંભળે, આખરે એ લોકોને પણ ખબર પડે, આ પપ્પા બહાર બેઠા છે ને એ પણ સાંભળે કે આ એમની વહુ આ ઘરમાં શું ગુલ ખીલાવી રહી છે. હા, રોજે રોજનું જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ આ તમારી વહુના કારણે થઈ રહ્યું છે. ધીરે ધીરે બોલો, એમ કહું છું, બધા ઉઠી જાય. તું જાણે, આ તું મારો મગજ ખરાબ ના કર. મને છે ને અત્યારે લીંબુ શરબત પીવાની ઈચ્છા છે, જા બનાવજે. અત્યારે? હા, અત્યારમાં લીંબુ શરબત પીવું છે. તું તારા પતિની ઈચ્છા પૂરી નહીં કરે? પણ એ હવે આમ તો પતિવ્રતા પતિવ્રતાના બહુ ધજા ફરકાવે છે. તો જા જા, કરી દઉં છું, કરી દઉં. હા, અને તારી પથારી નીચે કરજે આજે.